आबू रोड हाईवे पर आरटीओ सर्कल पर ट्राफिक समस्या जोखमी साबित थई रही छे, कारण के एरोमा सर्कल पर पुल नुं काम थई रह्युं छे અને પુલની જોખમી કામગીરીને કારણે નીચે ચાલતા વાહનો પણ ભયના ઓથાર હેઠળ ચાલી રહ્યા છે। તો 40 થી 42 ડિગ્રી ગરમીમાં વાહન ચાલકોને અડધો કલાક સુધી ગરમીમાં શેકાવું પડે છે અને આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી અથવા વહીવટી તંત્રએ વાહન ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર પુલનું કામ શરૂ કરી દેતા હજારો વાહનો રોજબરોજ અટવાય છે। अमदावाद अने आबू रोड ने जोड़ता नेशनल हाईवे पर पालनपुर आरटीओ सर्कल पर पुल नुं काम शुरू थयुं छे, त्यारे छेल्ला एकाद मासथी ट्राफिक नी समस्या विपरीत बनी छे, कारण के आरटीओ सर्कल पर सर्कल नुं निर्माण थई रह्युं छे जेने कारणे वाहनों ने चालवा माटे रस्तो रह्यो नथी, त्यारे आरटीओ सर्कल पर मार्ग लगभग ब्लॉक जेवी परिस्थिति थई छे जेना कारणे वाहन चालको अटवाया छे। आवी आकरी गरमी में पण वाहन चालको ने अर्धो पौणो कलाक आ सर्कल पर ट्राफिक में फसावू पड़े छे, जेना कारणे वाहन चालकों ने मोटी मुश्केली उभी थई छे। आरटीओ सर्कल पर आवता जता स्थानिको अने राहदारीओ पण परेशान छे, कारण के छेल्ला 12 मासथी आ पुलनुं काम थई रह्युं छे अने छेल्ला 12 मासथी ट्राफिकनी समस्या पण विपरीत बनी छे, त्यारे आरटीओ सर्कलनुं काम थई रह्युं छे, रस्तो ब्लॉक जेवी परिस्थिति छे, अन्य राहदारीओ पण अटवाई छे, वाहन चालको पण अटवाई छे अने एम्ब्युलन्स पण ફસાઈ છે, જેથી અનેક વાહન ચાલકો મોટી મુશ્કેલીમાં મુકાય છે। સ્થાનિકો વાહન ચાલકોને રાહદારીઓને માંગ ઉઠવા પામી છે કે પુલનું કામ થાય છે ત્યાં સુધી વાહન ચાલકો માટે ચાલવવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાવાય। પાલનપુરથી આબુ રોડ જવાના માર્ગ ઉપર વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય પુલનું કામ શરૂ કરી દેવાતા છેલ્લા 12 માસથી વાહન ચાલકોને તકલીફ તો છે જ, પરંતુ પાલનપુર શહેરના સ્થાનિકો દિવસમાં 3-4 વાર અહીંથી વાહન લઈને પસાર થતા હોય છે, ત્યારે હજારો વાહન ચાલકો પણ અહીંથી વાહન લઈને અમદાવાદથી આબુ રોડ અને આબુ રોડથી અમદાવાદ તરફ આવતા જતા હોય છે, ત્યારે આરટીઓ સર્કલ પર કોઈપણ પ્રકારની સેફટી વગર આ પુલના સર્કલનું કામ ચાલુ છે। મોટા મોટા સિમેન્ટના બોક્સ અને લોખંડની કામગીરી હોવાથી જો પુલ ઉપરથી નીચે કોઈ મોટી વસ્તુ પટકાય તો નીચે વાહન ચાલકની જાનહાનિ પણ થઈ શકે તેવા દ્રશ્યો છે, ત્યારે વાહન ચાલકોની માંગ છે કે સેફટી સાથે કામ થવું જોઈએ જેથી અકસ્માત ન સર્જાય। ટ્રાફિકને લઈને સમસ્યા તો બહુ બહુ ખરાબ સ્થિતિ છે, બરાબર છે અહીંયાની, અને અત્યારે અડધો કલાક તો અમારે લગભગ અહીંયા ઊભું રહેવું પડે છે ટ્રાફિકની અંદર। તો અમારા જે કોન્ટ્રાક્ટર છે, જ્યાં કામકાજ ચાલે છે એનો જે કોન્ટ્રાક્ટર છે, તો એમને નમ્ર વિનંતી છે કે એક પર્સનલ વૈકલ્પિક રસ્તો નીકાળે, બરાબર। તો એના માટે અત્યારે ટેમ્પરેચર બી હાઈ છે, અત્યારે 41-42 ડિગ્રી ટેમ્પરેચર થાય છે, તો એ પ્રમાણે આ લોકો એક નવી વ્યવસ્થા કરાવે અને નવી વૈકલ્પિક વ્યવસ્થા કરવી અમારી નમ્ર વિનંતી છે। છેલ્લા એક મહિનાથી આરટીઓ સર્કલ ઉપર ટ્રાફિકથી પરેશાન થઈ ગયા છીએ। છેલ્લા એમ્બ્યુલન્સવાળા બી એટલા ફસી જાય છે કે એક કલાક સુધી બહાર નથી નીકળી શકતા ટ્રાફિકમાંથી, અને ઘણા તો એમ્બ્યુલન્સમાં એક્સપાયર થઈ જાય છે। હાઈવે ઓથોરિટીવાળા એના માટે કોઈ વિકલ્પ નથી કર્યો કે આમનો કામ ચાલે છે તો બીજો કોઈ રસ્તો ઉપર